ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં વિષય ગણિત એમાં અભ્યાસ કરવાનો છે. આપણે ગણિતમાં બીજું ચેપ્ટર ચાલીએ છીએ, આકાર અને ખૂણા. તો એમાં આપણે કાટકોણ વિશે પણ જોઈ ગયા હતા. આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 28 પરથી શરૂ કરવાના છીએ. એમાં તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તે બરાબર, તો દરેક જણા પાઠ્યપુસ્તકમાં જુએ. પાના નંબર 28 ઉપર દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે કે જેમાં ઘડિયાળના કાંટા વચ્ચે કાટકોણ બને છે. હવે તમે બીજા વધારે ચિત્રો દોરો. જો તમને અહીંયા આગળ કહ્યું છે કે દિવસમાં એવો કાંટો કેટલી વાર ઘડિયાળમાં આવતો હોય છે કે જેના વચ્ચે કાટકોણ બનતો હોય છે. આપણે અગાઉ વાત કરી હતી 3, 9 એ કહેશે એવા કાંટા સર્જાય છે કે જેમાં કાટકોણ બને છે બરાબર. તો બીજા પણ કયા કાટકોણ બને છે એ તમારે ચિત્ર દોરીને બતાવવાનું છે. તો જુઓ, એક તો મેં વાત કરી હતી 3 વાગે, 3 વાગે એટલે કાટકોણ બને. પછી 10 ને 5 મિનિટ થાય ત્યારે પણ કાટકોણ બનતો હોય છે. એટલે આ ઘડિયાળમાં તમારે 10 અને 5 મિનિટનો ટાઈમ બતાવવાનો અને તમારે જોવાનું કે આ જે કાંટા વચ્ચે કળો કોણ રચાય છે, તો કે છે કાટકોણ બરાબર. તો ત્રણ વાગે તો પણ આપણને કાટકોણ રચાતું દેખાય છે. એવી રીતે 9 વાગે ત્યારે પણ કાટકોણ ત્રિકોણ એટલે કે કાટકોણ રચાય છે. આવી રીતે તમારે બીજા કાંટાઓ બતાવવાના અને પ્રયત્નો. હવે આગળ જુઓ, નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેટલા ખૂણા બનાવે છે તે અને સમય પણ લખો. હવે જો પહેલી ઘડિયાળમાં તમે જુઓ એમાં 7 ને 25 મિનિટ થઈ છે, 7 અને 25 મિનિટ. 7 અને 25 મિનિટ છે એ કયો ખૂણો રચે છે, તો કે છે એ ખૂણો કેવો છે, કાટકોણથી નાનો. કેવો છે, કાટકોણથી નાનો. હવે જો પહેલી ઘડિયાળના મને બતાવ્યું કે 7 અને 25 મિનિટ, તો કે છે આ કયો ખૂણો રચે છે, તો કે છે કાટકોણથી નાનો ખૂણો. આપણે અહીંયા સામે લખીશું કાટકોણથી નાનો ખૂણો. જે તમારે ઘડિયાળ તમારા ઘરે હશે તે બરાબર, એમાં તમારે જો કોઈ બંધ ઘડિયાળ હોય તો તમારે ટ્રાય કરવાનો એમાં 7 અને 25 દર્શાવવાના કાંટા વડે બરાબર. અને જે એ કાંટો દેખાય તે કયો દેખાશે, કાટકોણથી નાનો ખૂણો બરાબર. હવે જુઓ બીજી ઘડિયાળમાં, જુઓ બીજી ઘડિયાળમાં કેટલા વાગેલા છે, 8 અને 15 મિનિટ. તો કે 8 અને 15 જે મિનિટ છે એમાં કયો ખૂણો રચાય છે, તો કે 8 અને 15માં એ કાટકોણથી મોટો ખૂણો છે. કાટકોણથી કેવો ખૂણો છે, મોટો ખૂણો છે. આપણે એને લખીશું કાટકોણથી મોટો ખૂણો. હવે જો આપણે એક એક્ઝામ્પલ લઈએ, એક ઘડિયાળ દોરી લઈએ બરાબર, એક ઘડિયાળ અહીંયા દોરીએ આ રીતે બરાબર. કેવો છે, કાટકોણથી મોટો. જ્યારે 8 અને 15 નો સમય હોય છે ત્યારે ખૂણો કેવો હોય છે.
જો હવે જો આગળ નું ભણ્યા જો તમે 9 અને 15 મિનિટ 9 અને 10 મિનિટ છે 9 અને 10 મિનિટ છે તો આપણે આગળ નું ભણ્યા જોઈએ 9 અને 10 મિનિટ તો કે છે આમાં કેવો ખૂણો બને છે તો કે છે કાટકોણ થી મોટો એ પણ કાટકોણ થી મોટો ખૂણો બને છે કાટકોણ થી મોટો હવે જો અહીંયા આગળ આપણે 9 અને 15 મિનિટ સોરી 10 મિનિટ છે 9 અને 10 મિનિટ કરી જોઈએ અહીંયા આગળ 9 બતાવ્યું બરાબર 9 અને 10 મિનિટ 9 અને 10 મિનિટ માં આ જે ખૂણો બન્યો એ કેવો ખૂણો બન્યો કાટકોણથી મોટો આ જે ખૂણો બન્યો કેવો બન્યો કાટકોણથી મોટો આવી રીતે જો તમને બીજા ઘડિયાળ આપેલા છે એમાં 9 અને 25 મિનિટ થઈ છે 9 અને 25 મિનિટ તો 9 અને 25 માં કેવો ખૂણો બનશે તો કે છે એ પણ મોટો ખૂણો બનશે કાટકોણથી મોટો ખૂણો આ તમારે તમારી જાતે કરવાનું છે પણ સત્તામાં લખાયું છે કે ખૂણો કયો બનશે કાટકોણથી મોટો એટલે તમારે હવે છે ઘડિયાળ દોરવાનું અને આ રીતે કાંટા દર્શાવવાના અને પછી નક્કી કરવાનું કે ખૂણો નાનો બને છે કે મોટો બને છે અથવા તો કાટકોણ બને છે હવે લઈશું 10 નો ખૂણો 10 તો કે 10 વાગે ક્યારે કયો ખૂણો બને છે તો આપણે અહીંયા આગળ જુઓ કરી દઈએ અહીંયા આગળ 10 બગાડી દીધું બરાબર તો જુઓ 10 વાગે ક્યારે કાંટા આવી રીતે હોય છે હે ને આવી રીતે હોય છે બરાબર તો કે છે 10 વાગેલા છે ત્યારે કેવો ખૂણો બને છે તો કે છે ખૂણો કેવો બને છે કાટકોણથી નાનો કેવો બને છે કાટકોણથી નાનો તો અહીંયા જો આ જે ખૂણો બને એ કેવો બને કાટકોણથી નાનો તો અહીંયા લખીશું કાટકોણથી નાનો ખૂણો જો હા આપણે 7:25 8:15 9:10 9:25 અને 10 ના સમય કેવા ખૂણા બને છે એ આપણે જોયું તમારે પણ આવી રીતે ઘડિયાળ દોરવાનું અને એમાં જુદી જુદા સમય લખવાના અને જુદા જુદા સમયના આધારે એ કયો ખૂણો બને છે કાટકોણથી મોટો બને છે કાટકોણથી નાનો ખૂણો બને છે એ તમારે જોવાનું છે આ પ્રવૃત્તિ પણ તમારે કરી જોવાની છે ઘરે બરાબર હવે આગળ જોઈએ ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતા નાનો હોય સમય પણ લખો હવે જુઓ આમાં કહ્યું છે કે આ ઘડિયાળ આપેલા છે એમાં કાંટા દોરેલા નથી એમાં કાંટા દોરેલા નથી ખાલી આંકડા દોરી લખેલા છે ને અંકર લખેલા છે તો કે તમારે એવા કે ખૂણો કેવો બનાવવાનો છે કે જે કાટકોણથી નાનો હોય કાટકોણથી નાનો હોય એવા ખૂણો બનાવવાનો છે અને એનો સમય લખવાનો છે તો જો આપણે આગળ આપણે જોઈ લીધું તો 7:25 બતાવીએ કે કાટકોણથી નાનો થાય પછી 10 બતાવીએ તો પણ એ કાટકોણથી કેવો થાય છે નાનો થાય છે તો આપણે અહીંયા આગળ ઘડિયાળના આધારે લખીએ અહીંયા આગળ ઘડિયાળ દોરેલી છે બરાબર એટલે આપણે એવો કયો કેવા કાંટા દર્શાવીશું જે કાટકોણથી નાના થશે તો જુઓ આમાં આપણે 1 વગાડીએ કેટલા વગાડીએ 1 તો 1 વાગે તો 1 કેવો થાય છે કાટકોણથી નાનો કાટકોણથી નાનો ખૂણો થાય છે ને તો પહેલા ઘડિયાળમાં આપણે 1 દર્શાવવાનો કાંટા દોરીને કેટલા દર્શાવવાના 1 વાગ્યો છે એવું દર્શાવવાનું છે ચલો બીજો કાંટો લઈએ 6:25 નો લઈએ ચલો એવો કાંટો દર્શાવીએ કે જેને કાટકોણથી નાનો હોય તો છ અને 25 મિનિટ આ કેવો છે કાટકોણથી નાનો તો કે છે કયા કયા આપણે જોયા એક તો કે 1 વગાડ્યો પછી 6:25 મિનિટ તો એ પણ કાટકોણથી કેવો છે નાનો છે અને બીજો એક લઈએ ત્રીજું ઘડિયાળ આપ્યું છે એમાં વગાડીએ આપણે
કેટલા વગાડી છો કે જે કાટપટ થી નાનો હશે વિચારો તો બે લેવાનું પછી બે અને પંદર લીધું બરાબર તો કે બે ને પંદર લઈએ તો કે એક નો કેવો બને છે કાટપટ થી નાનો તો બે ને પંદર લીધું તો તમારે આવી રીતે ઘડિયાળમાં કાંટા ઉડવાના છે તો એક ઘડિયાળમાં એક વાગે છે એવું દર્શાવવાનું છે બીજા ઘડિયાળમાં છ અને પચીસ મિનિટ થઈ છે એવું દર્શાવવાનું છે અને ત્રીજા ઘડિયાળમાં બે અને પંદર મિનિટ થઈ છે એ રીતના કાંટા દર્શાવવાના છે તો આ ત્રણેય એવો સમય છે કે જે કાંટાથી નાનો પૂર્ણ હોય છે હવે આગળ જોઈએ પાછળનો પેજ પાના નંબર ત્રીસ ઉપર અપ્પુ અને કિટ્ટુ કેરમ રમે છે અપ્પુ સ્ટ્રાઇકર મારે છે હા આ તો એ જ ખૂણા પર પાછો આવે છે હવે જો અપ્પુ આ બે બધા બંને મુદ્દો છે એ લોકો કેરમ રમે છે બરાબર તો કે છે અપ્પુ સ્ટ્રાઇકર મારે છે તો એ કે છે પાછું જેના ખૂણા પર જે વ્યક્તિ મારે છે તે આગળ પાછો આવે છે કે છે તો કે ચિત્રમાં ત્રણ બિંદુઓ એ બી અને સી દર્શાવેલા છે જો નીચે કેરમ આપેલું છે બરાબર એમાં એ બી સી એવી રીતે દર્શાવેલું છે અને કયા બિંદુએ કઈ રેખા દોરીએ કે જેના પર ટાઈગર પાણીને કિટ્ટુ પ્રાણી મેળવી શકે બરાબર તો જુઓ અહીંયા આગળ એ ટપકા ટપકા વાળી લાઈન આપી છે એ એ ની લાઈન છે એટલે કે ત્યાંથી ટાઈગર મારે છે અને સામે અથડાય છે એ બી છે અને પાછું આમ આવે છે એટલું લાલ એ રાણી કહે છે એટલે કે કિંગ બરાબર તો કે છે ત્યાં આગળ એને મળે છે ટાઈગર મારીને તો કે એ બિંદુ પર એ મારે તો કે છે એને રાણી મળી શકે છે આ કેરમમાં બતાવ્યું છે એ પ્રમાણે એ બિંદુ પરથી મારે કે છે તેને આ રીતે મારે તો કે છે એને રાણી મળી શકે છે કે જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં આપી શકો અંશને સંકેતમાં અંશ એમ લખાય છે હવે જુઓ અંશ શબ્દમાં આપણે જોઈએ આવી રીતે લખાય શબ્દોમાં બરાબર ને એટલે કે અંશ અંશ એટલે કે આવી રીતે કોઈ પણ હોય પાંચ અંશ તો ઉપર આવી રીતે ટપકું કરવાનું બરાબર તો આને અમને શું વંચાય અંશ વંચાય શું વંચાય અંશ તો કે છે આજે નેવું અંશ છે સિત્તેર અંશ પંચોતેર અંશ એટલે એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ શબ્દમાં લખતા નથી હવે આગળ જોઈએ કે પ્રવૃત્તિ આપી છે સરસ ઘડિયાળ બનાવવાની આપણે આગળ ઘડિયાળ જોઈ એ પ્રમાણે એક ઘડિયાળ બનાવવાની પ્રવૃત્તિ આપેલી છે આ ઘડિયાળ તમારે ઘરે પણ બનાવવાનું છે બરાબર આમાં જે તમારે પાઠ્યપુસ્તકમાં કરવું છે એ પ્રમાણે તમારે બધા સાધનો લેવાના છે અને એ પ્રમાણે તમારે ઘડિયાળ સરસ મજાનું ઘડિયાળ બનાવવાનું છે તો કે છે કાગળમાંથી એક વર્તુળ કાપો જોઈએ આપણે પ્રવૃત્તિ કેવી રીતે ઘડિયાળ બનાવો એના વિશે કહું છે કે છે કાગળમાંથી એક વર્તુળ કાપો તેની અડધી ગળી વાળો જેમ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે તેને ફરીથી ચોથા ભાગની ગળી વાળો તેને ફરીથી વાળો એટલે કાગળ લેવાનું એની અડધી ગળી વાળવાની પછી એની વાળવાની અને પછી ફરી પણ એની ગળી વાળવાની છે એવી રીતે આવા આવો આકાર થઈ જશે એનો કાગળને ખોલો તમને આવી દેખાવો દેખાશે એટલે ગળી વાળી છે એટલે તમને આવી બધી ગળી દેખાશે હવે બતાવ્યા પ્રમાણે નેવ અંશ પિસ્તાલીસ અંશ નેવ અંશ અને એકસો એસી અંશ દર્શાવો જો આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે બરાબર તમારે તમારા તમે જે ઘડિયાળ બનાવો એમાં આવી રીતે પેન્સિલથી દર્શાવવાનું છે તેને જૂના કાર્ડ પર ચોંટાડો જો તમારી પાસે કાર્ડ ના હોય કાર્ડ તો તમે જાગૃત પૂઠું પણ લઈ શકો છો જાગૃત પૂઠું લેવાનું એ પૂઠા ઉપર આ ગોળ કાગળ ચિપકાવવાનું છે કેન્દ્રમાંથી એક કાંટો દોરો એટલે કેન્દ્ર એટલે કે વચ્ચે વચ્ચ વચ્ચેથી જે કાંટો દોરવાનો છે બરાબર ચિત્રમાં દર્શાવ્યું છે પ્રમાણે જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને એક કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે એટલે કે બંને કાંટા જે છે બનાવો તમે એમાંથી એક કાંટો નાનો બનાવવાનો છે અને એક કાંટો મોટો બનાવવાનો છે તો જે મોટો કાંટો છે એને મિનિંગ કાંટો કહેવાય બરાબર અને જે નાનો કાંટો છે એને કલાક કાંટો કહેવાય અને જે સતત ફરતો રહે છે પાત્રો કાંટો હાવ પાત્રો કાંટો એને સેકન્ડ કાંટો કહે છે પણ આપણે સેકન્ડ કાંટો અત્યારે બનાવવાનો નથી આપણે ખાલી બે જ કાંટા બનાવવાના છે
એક કલાક કાંટો અને એક મિનિટ કાંટો મિનિટ કાંટો મોટો રાખવાનો છે જ્યારે કલાક કાંટો છે નાનો રાખવાનો છે એટલે બંનેના કલર પણ અલગ રાખવાના એક લાલ રાખો તો એક બ્લુ રાખો કાં તો બ્લેક રાખો એટલે આપણને ખ્યાલ આવે હવે જુઓ તમારી હંસ ઘડિયાળ તૈયાર છે હવે એટલે કે છે આપણે ઘડિયાળ તૈયાર કરવાની છે તો જુઓ તમારે ચિત્રમાં આ જે પાઠ્યપુસ્તકમાં બતાવ્યું એ પ્રમાણે તમારે ઘરે આ હોમવર્ક કે પ્રવૃત્તિ તો તમે આ ઘડિયાળ તમારે જાતે તમારી જાતે ઘરે બનાવવાનું છે ઘરે જણાય તમારે જો એક કૂટું લેવાનું કૂટાને પણ ગોળ જ રાખવાનું બરાબર જેટલું કૂટું હોય એટલા કામનું કાગળ લેવાનું છે અને આ બધું દોરી ગયા પછી અંદર લખાઈ ગયા પછી એ કૂટા ઉપર ચિપકાવવાનું છે કૂટું ના હોય આખું કાગળ હોય તો પણ ચાલે એટલે તમે એક બધાએ ફરજિયાત તમારે ઘડિયાળ ઘરે બનાવવાનું છે અને ઉપર અંક પણ લખવાના છે અને કાંટા પણ ચોંટાડવાના છે કાંટાને એવી પીંતથી ચોંટાડજો કે જેથી કાંટોને પાટા ગોળ ફરી શકે આસાનીથી ફરી શકે એટલે ચોંટાડી દેજો એટલે ખાલી ચોંટાડી જ નથી દેવાની આમ ગોળ ગોળ ફરે એવા રાખવાના છે બરાબર ને હવે જો આગળ હંસનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ આપણે ફરીના વિડીયોમાં જોઈશું